चैप्टर नंबर 11 અને 12 આજે આપણે બે ચેપ્ટરનો રિવિઝન કરીશું એમાં ચેપ્ટર નંબર 11 છે માપન માપનમાં શું હોય તો કે ક્ષેત્રફળ પરિમિતિ હોય તો પહેલા તો ક્ષેત્રફળ કોને કહેવાય એ આપણે જોશું તો ક્ષેત્રફળ કોને કહેવાય આકૃતિ વડે સંકલનમાં સમતલમાં રોકાયેલી જગ્યાના માપને તે આકૃતિનું શું કહેવાય છે ક્ષેત્રફળ કહેવાય છે આકૃતિ વડે સમતલમાં રોકાયેલા જગ્યાના માપને તે આકૃતિનું ક્ષેત્રફળ કહેવાય છે પરિમિતિ કોને કહેવાય છે તો કે કોઈ પણ બંધ આકૃતિની કિનારીના માપના સરવાળાને પરિમિતિ કહે છે હવે પરિમિતિ અને ક્ષેત્રફળ આપણને ખબર પડી ગઈ હવે લંબચોરસ ચોરસ ત્રિકોણ વર્તુળ અને સમાંતર બાજુ ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ સમ બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ અને પરિમિતિ કઈ રીતે મેળવે તે આપણે જોઈશું તો ચોરસ છે તો એનું ક્ષેત્રફળ શું થશે ચોરસ ચોરસમાં બધી બાજુ કેવી હશે સરખી હશે તો ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ એની પરિમિતિ શું થશે 4 ગુણ્યા લંબાઈ ચાર એક સાઈડ કેવી હશે ઇક્વલ હશે તો એની આખી આખી પરિમિતિ 4 ગુણ્યા લંબાઈ હવે લંબચોરસ લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ એની પરિમિતિ શું થશે 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ એ જ રીતે ત્રિકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેદ પરિમિતિ પરિમિતિ થશે ત્રણ બાજુઓના માપનો સરવાળો એ જ રીતે હવે આપણે જોઈશું વર્તુળ સમાંતર બાજુ ચતુષ્કોણ અને સમલંબ બાજુ ચતુષ્કોણ અને સમ બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ માં વર્તુળ વર્તુળનું ક્ષેત્ર વર્તુળ વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર પરિમિતિ પરિમિતિ બરાબર શું છે 2 પાઈ આર પરિમિતિ બરાબર 2 પાઈ આર હવે સમાંતર બાજુ ચતુષ્કોણ ક્ષેત્રફળ શું છે સમાંતર બાજુનું પાયો ગુણ્યા વેદ પરિમિતિ ચારેય બાજુઓનો સરવાળો સમાંતર બાજુ ચતુષ્કોણ હવે એ જ રીતે સમલંબ બાજુમાં શું હશે સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર હશે તો પહેલા એનું ક્ષેત્રફળ શું છે 1/2 સમાંતર બાજુઓનો સરવાળો એને ગુણ્યા સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર એ જ રીતે હવે સમ બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1/2 બે વિકર્ણોના માપનો ગુણાકાર હવે આપણને ખબર પડે કે ક્ષેત્રફળ પરિમિતિ લંબચોરસ ત્રિકોણ વર્તુળ અને સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ હવે આપણે એ જ રીતે એના થોડા દાખલા જોઈશું આપણે જોઈશું ક્ષેત્રફળ અને પરિમિતિ કઈ રીતે ફાઇન્ડ કરી શકાય તો પહેલા તો આપેલ છે 15 સેન્ટીમીટર ચોરસનું ક્ષેત્રફળ અને પરિમિતિ શોધો તો પહેલા તો ક્ષેત્રફળ અને પરિમિતિ શોધવાની છે ચોરસની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું છે તો કે ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા લંબાઈ તો પહેલા તો આપણે લંબાઈ કેટલી છે 15 સેન્ટીમીટર છે તો લંબાઈ 15 × 15 તો 15 × 15 કેટલા થશે 225 ચોરસ સેમી હવે એ જ રીતે આપણે પરિમિતિ પરિમિતિનું સૂત્ર શું છે તો કે 4 × લંબાઈ તો 4 લંબાઈ કેટલી છે 15 સેન્ટીમીટર તો 4 × 15 તો 15 × 60 સેન્ટીમીટર હવે આપણે નેક્સ્ટ જોશું કે ઘનનું ઘનમૂળ કે પૃષ્ઠફળ કઈ રીતે મેળવી શકાય એના સૂત્ર આપણે જોઈશું પહેલું ઘનનું ઘનમૂળ બરાબર શું થશે L નો ઘન બીજું લંબ ઘનનું ઘનમૂળ
लंबाई गुणिया पहुंचाई गुणिया ऊंचाई L गुणिया E गुणिया H। अबे next नड़ाकार नो कर्मू ये कई रीते जोसु तो के pi r square h। अबे समघननु पृष्ठफल पृष्ठफल 6 L square 6 लंबाई नो square। अबे समघननु पार्श्व पृष्ठफल बराबर 4 गुणिया लंबाई नो वर्ग। अबे लंब घन नु पार्श्व पृष्ठफल 2 गुणिया हाइट कौंस में शू आवशे लंबाई प्लस पहोळाई L प्लस B। अबे नेक्स्ट एग्जांपल नेक्स्ट सूत्र लंब घन नु पृष्ठफल बराबर 2 कौंस में LB BH प्लस HL लंबाई गुणिया पहोळाई पहोळाई गुणिया ऊंचाई ऊंचाई गुणिया लंबाई। नेक्स्ट नळाकारना पायानु क्षेत्रफळ नळाकारना पायानु क्षेत्रफळ बराबर શું છે पाई r નો સ્ક્વેર पाई गुणिया पाई बराबर શું થશે 22 ના છેદમાં 7 અને 3.14 r બરાબર શું થશે એની રેડિયસ થશે એનો સ્ક્વેર। વિન નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર શું છે 2πrh 2 ગુણ્યા 22 ના છેદમાં 7 ગુણ્યા ત્રિજ્યા ગુણ્યા ઊંચાઈ। હવે નેક્સ્ટ બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળ કુલ પૃષ્ઠફળ बराबर 2πrh प्लस 2πr स्क्वेर 2πr कौंस में r प्लस h। अपने चैप्टर नंबर 12 घात ने घातांक नो रिवीजन करीसु एमा घात ने घातांक छे एमा सूत्र शू छे a नी n घात गुणिया a नी n घात बराबर a नी m प्लस n। હવે વચ્ચે ગુણાકાર હોય તો ઘાત હોય એનો ઉપર શું થશે સરવાળો થશે। હવે ક્વેશ્ચન 2 એની n ઘાત ભાગાકારમાં ભાગાકાર એની n ઘાત તો વચ્ચે ભાગાકાર હોય તો ઉપર ઘાતનું શું થશે બાદબાકી તો કે જે આધાર છે એ તો સેમ જ છે તો શું આવશે m - n। હવે ત્રીજું એની m ઘાત અને આખા કૌંસની n ઘાત હવે એ આ રીતે આપેલી હોય તો આ બંનેનો શું થશે ગુણાકાર m n તો એની m n। નેક્સ્ટ 5 એની n ઘાત ગુણ્યા b ની m ઘાત બંને વચ્ચે ગુણાકાર હોય તો શું થશે અને સેમ ઘાત આપેલી હોય તો ઘાત જ કેટલી વખત આવશે એક જ વખત આવશે કે આ બંનેનો ગુણાકાર અને ઘાત કેટલી વખત આવશે એક વખત a b આખાની m ઘાત। 5 એની 0 ઘાત બરાબર શું થશે 1 ગમે એની 0 ઘાત હોય તો આન્સર શું આવશે 1। નેક્સ્ટ એની m ઘાત અને b ની m ઘાત એની પણ m ઘાત છે અને b ની પણ m ઘાત છે તો આખા કૌંસમાં એના છેદમાં b આખાની m ઘાત। ઘાત અને ઘાતાંકમાં આ એક બે સૂત્ર છે જે યાદ રાખવાના છે એ છે 6। હવે એના જ ઉપરથી આપણે દાખલા કરીશું। દાખલામાં પહેલો છે 2 ની માઇનસ 3 ઘાત 2 ની માઇનસ 3 છે હવે એ છેદમાં જશે તો શું થઈ જશે પ્લસ 3 તો એકના છેદમાં 2 ની 3 ઘાત બે ની 3 ઘાત શું થશે 8। હવે નેક્સ્ટ એક્ઝામ્પલ 1 ના છેદમાં 3 ની માઇનસ 2 ઘાત 3 ની માઇનસ 2 ઘાત છેદમાં છે એ ઉપર જશે તો શું થઈ જશે પ્લસ 3 નો વર્ગ 3 ગુણ્યા 3 3 તેરી 9। નેક્સ્ટ માઇનસ 3 ની 4 ઘાત માઇનસ 3 ની 4 ઘાત છે તો માઇનસ 1 લખું તો 3 કેવા થઈ જશે પ્લસ તો માઇનસ 1 ની 4 ઘાત લખી 3 અલગ કરીને 3 ની 4 લખી 5 ની 4 અને 3 છેદમાં 3 ની 4 તો 3
नेक्स्ट एग्जांपल 1 ना छेद में 8 गुणिया 3 ने माइनस